हमारी सम्राट समाचार चैनल सब्सक्राइब करो, लाइक करो, कमेंट करो अने जोता रहो पड़े पड़ना दरेक प्रकारना समाचारों। आज रोज तळाजा मार्केटिंग यार्ड में किसान संघना प्रमुखे मुलाकात ली थी। भावनगर जिलाना तळाजा मार्केटिंग यार्ड में छेल्ला थोड़ा दिवसोथी कपासना भाव ने लईने विवाद चाली रह्यो छे, त्यारे आज रोज तळाजा तालुका किसान संघना प्रमुख देवकरण भाई गढ़वीए मुलाकात करी हती अने खेडूत भाईओ तथा वेपारी भाईओनो फोलो थी स्वागत करवामां आव्युं हतुं अने आ समये मार्केटिंग यार्डना पारदर्शक वहीवट अने प्रमुख तथा उपप्रमुख तथा बोर्ड ऑफ डिरेक्टरना उमदा कार्यपद्धति तथा कर्मचारीओने उत्कृष्ट कामगीरी करवा बदल सेक्रेटरी अजितभाई परमारने शाल उढ़ाड़ीने अने सन्मान करवामां आव्युं हतुं। आ उपरांत मगफळी तथा कपास बाबते निवेदन आपता जणाव्युं हतुं के खेडूतो अने वेपारीओ बळदगाड़ाना धरानी जेम साथे रहीने काम करवुं जोईए तो ज गाड़ू सरस रीते चाली शके तेम सूचनाओ आपी हती। લાઇટમાં 50% બિલ માફ કરાયું છે, હવે પછી પણ આપણા ખેડૂતને લાભ મળશે। બીજું તળાજા તાલુકાનો પ્રમુખ દેવકરણભાઈ મારું નામ છે, 10 વર્ષથી ઘરને ભરે સેવા આપું છું। તો આ વેપારી એવી રીતનું કામ કરે છે તો એનું કદર કરીએ, એનું સન્માન કરીએ, પણ બધાને એક સાથે તો પછી હરાજીનો ટાઈમ છે એટલે સમય બગડે, એટલે બધાનું સાથે સન્માન કરીએ કે ભગવાન બધાને ખૂબ બરકતી આપે। સંઘ તળાજા તાલુકા પ્રમુખ દેવકરણભાઈ આજ રોજ યાર્ડની મુલાકાતે આવવાનું છું, તો યાર્ડના જે સંચાલન કરવાવાળા બધો સ્ટાફ છે ને અજીતભાઈ એની કામગીરીથી ખુશ થયા, વેપારી પણ સારી રીતે કચ્છીન માલ હાલે છે તો ખેડૂતને સંતોષ છે। તો આવી રીતે ખરેખર ખેડૂતને વેપારી સંપીને કામ કરે તો કલ્યું સંગઠિત થાય। બે દિવસ પહેલાં મેં સાંભળ્યું છે કપાસમાં પ્રોબ્લેમ થયો છે, તો ખરેખર ખેડૂતને અને આજે બધા સંગઠન એ વિચારવું જોઈએ કે મારા ખેડૂતને સાંજે ખાતરની ઠેલી લેવી છે, દાળિયા સૂકવા છે, જો હરાજી બંધ રહે તો એને પણ મુશ્કેલી થાય, જ્યાં સુધી બજાર ન વધે ત્યાં સુધી માલ સંગ્રહી રાખો, ઓછા ભાવે વેચો નહીં એ પણ બરાબર છે, પણ ખેડૂતને અને વેપારીને બેનો સમન્વય થવો જોઈએ। તળાજુ તાલુકો એટલે આપણો 118 ગામનો પરિવાર છે। આજે તમે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ભૂલી જઈને મારો 118 ગામનો પરિવારનું આ કાર્ય છે અને એને કંઈ મુશ્કેલી ન પડે અને એને સાથ સહકાર એનો વિકાસ થાય એવા કામ કરો। ઘડીક ભૂલી જાઓ રાજકીય ક્ષેત્ર, તમારા હોદ્દા ભૂલી જાઓ અને 118 ગામનું સુખ શાંતિ માટે કામ કરો એવી ભારતીય કિસાન સંઘની ઈચ્છા છે અને ખેડૂત માટે લાઇટ માટે આંદોલન કર્યું છે એની સફળતા મળી છે અને ખેડૂતને ઘરે બેઠા 50% વીજળીમાં લાભ થશે એવું હવે પછીના બિલમાં આવશે। ભારત માતા કી જય।